નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના ઇંગ્લિશના લેક્ચરમાં આપણે આગળની વાત કરીશું. લગભગ આપણે લાસ્ટ લેક્ચરમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની બે વાક્ય રચનાઓની વાત કરેલી હતી. આ લેક્ચરમાં આપણે આગળની બે વાક્ય રચનાઓની વાત કરીશું. ટોપિક છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની લાસ્ટ લેક્ચરમાં આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર અથવા વિધાન વાક્ય રચના જોઈ. ત્યારબાદ આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય રચનાઓ જોઈ, એમના આપણે ઘણા એક્ઝામ્પલ્સ જોયા. આજની વાક્ય રચના આજે આપણે શરૂ કરીશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આરથી શરૂ થાય, ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા, કર્તા બાદ વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈન્જી વર્બ લખું છું કૌંસમાં એટલે ખ્યાલ આવશે. ક્રિયાપદનું આઈન્જી વર્બ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, કર્મ બાદ અધરવર્સ એટલે કે અન્ય શબ્દો, અને વાક્ય રચના પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક. ફરી વાર રિપીટ કરું, સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આર વાક્યની શરૂઆતમાં આવશે, ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા બરાબર કરતા ને એવું લખશે, સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા તો આર આવશે. એ કેવા કર્તાઓ સાથે વપરાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. ત્યાર પછી બિફોર, બિફોર એટલે કે ક્રિયાપદનું આઈન્જી વર્બ અથવા તો ક્રિયાપદનું વર્તમાન પૂર્ણાંક વર્બ. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો, અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો જે પ્રમાણે વાક્ય રચના છે એ પ્રમાણે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, આર યુ ગોઈંગ ટુ હોમ નાવ બરોબર. ત્યાર પછી જોઈએ
are they preparing for the project? Yeah, but are we eating Punjabi pulao? Punjabi means Punjabi food. There but is she celebrating her victory? Yeah, but joy. Is he enjoying the party at present? क्या प्रश्न हो ये? Are you writing a letter? Barabar. To aa kya apne alag alag kartao sathe alag alag sahayaka kriya pado ane mukhya kriya pado dwara banela prashna vakya. Ava thoda eva examples joiye ke jema koi karta tarike koi naam aave. For example, personal pronoun. Is my going to stop? Yeah, but is Shweta making pizza now? Yeah, but doing. Are the students enjoying the study at home? बरोबर कैसे विद्यार्थी हो चाहे ये घरे अभ्यास को आनंद मार दिया चाहे are the boys playing chess now? Vidyarthi ho to balko che chokra e atyare chess rami riya che. To ava alag alag je ekvachan bahuvachan je proper noun che eno abhyas athva eno upyog kari eni sathe alag alag sahayakarak kriyapad no upyog kari eni sathe apde mukhya kriyapad no upyog kari ane vakya rachna praman pade sentence banavi to aa pramane tame examples che set creation. तो आ વાત થઈ આપણે સાદા પ્રશ્નાર્થ વાક્ય રચનાની બરોબર હવે થોડી વાત કરીએ
W શબ્દ થી બનતા પ્રશ્નાર્થ વાક્ય W शब्द थी बनता प्रश्नार्थ वाक्य इंट्रोगेटिव विथ W सेंटेंस सिंटैक्स એટલે કે વાક્ય રચના તો વાક્ય રચના પ્રમાણે છે WH વર્ડ વાક્યની શરૂઆતમાં જે W શબ્દોથી તમે પરિચિત છો એ क्या बात साइड आर क्रिया बद एम इज अथवा तो आर जे ते कर्ता होते हैं उन लोग से हैं क्या बची सब्जेक्ट लेके कर्ता कर्ता बाद बिफोर लेके क्रिया पद मैं जो बोल रूं वी फॉर एट लेके क्रिया पद मैं जो बोल रूं त्यार बाद ऑब्जेक्ट एट लेके कर्म कर्म बाद अदरवर्ड्स એટલે કે અન્ય શબ્દો અને વાક્યના રીતે પ્રશ્નાર્થ ચિહ્ન હવે ફરીવાર રીપીટ કરીએ વાક્ય રચના કે WH શબ્દ વાક્યને શરૂઆતમાં એટલે કે જે WH શબ્દોથી તમે પરિચિત છો એ WH શબ્દો ત્યારબાદ WH શબ્દો બાદ જે તે સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ બાદ सहायकारक क्रियापद लेके एम इज अथवा तो आर बाद सब्जेक्ट એટલે કે કર્તા જો હોય તો ત્યાર પછી બિફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું ત્યાર બાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો બાદ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે કોણ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક તો આ થઈ WH શબ્દ થી બનતી પ્રશ્નાર્થ વાક્ય છે હવે એમાં પણ ખાસ WH શબ્દ થી તમે પરિચિત હશો તો એમાં એક W શબ્દ આવે છે હુ જ્યારે પણ તમે WH શબ્દ એટલે કે હુ થી પ્રશ્ન પૂછો છો તો હુ નો અર્થ થાય કોણ એટલે તમે હુ થી પ્રશ્ન પૂછો છો એટલે તમે વાક્યમાં કોની માહિતી માંગો છો કર્તા એટલે એવી વાક્ય રચનામાં કર્તા આવશે નહીં એટલે વાક્ય રચના થોડી નીપર પડે એટલે વાક્ય રચના આપણે લખાવી બરાબર તો વાક્ય ની શરૂઆત શેનાથી થશે W શબ્દ હુ ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ એમ ને એમ ઇઝ આ બરાબર પરંતુ મોટા ભાગે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે હુ સાથે ઇઝ એટલે હું પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ ઇઝ નો ઉપયોગ થાય વાક્ય રચના પ્રમાણે આપણે બધા ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદો લખેલા કે હું પ્લસ એમ ઇઝ આ જે તે સહાયકારક ક્રિયાપદ ત્યાર પછી
સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે નહીં એ ડાયરેક્ટ શું આવશે વિલ ફોર વિલ ફોર એટલે ક્રિયાપદનું એન્ડ વર્બ બરાબર વિલ ફોર એટલે કે ક્રિયાપદનું એન્ડ વર્બ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કલમ કલમ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન ફરીવાર ઉ વાળી વાક્ય તરીકે કરીએ ઉ ડબલ્યુ શબ્દ ઉ વાક્યની શરૂઆતમાં ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ તો તો આ મોટા ભાગે ઉ સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝનો ઉપયોગ થશે ત્યાર પછી વિલ ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા તો ક્રિયાપદનું વર્તમાન ઉદંત રૂપ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ બાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ થઈ વાક્ય રચના ડબલ્યુએચ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના ચાલુ વર્તમાન ભાવે તો હવે એના થોડા એક્ઝામ્પલ્સ જોઈએ પેલા જે સાદી ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ વર્તાલી ગોવિંદા તમે શું કરી રહ્યા છો ત્યાર પછી વેર આર યુ ગોઈંગ એટ પ્રેઝન્ટ તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો બરોબર વેર એટલે ક્યાં વેન ઇઝ શી કમિંગ તેણે છે ક્યારે ઘરે આવશે બરાબર ક્યારે ઘરે આવે છે બરાબર ક્યારે ઘરે આવી રહી છે બરાબર ત્યાર પછી વાય આર ધે ફાઇટિંગ વિથ ઈચ અધર શા માટે તેઓ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે અથવા તો ઝઘડી રહ્યા છે ત્યારબાદ ભૂતિ વાક્ય બનાવ્યું ગાવું વાળું વાક્ય Who is playing cricket now? અત્યારે કોણ ક્રિકેટ રમી રહ્યું છે બરોબર ત્યાર પછી બનાવ્યું છે ભૂતિ Who is cooking food at present? અત્યારે કોણ cooking food એટલે કે કોણ જમવાનું બનાવી રહ્યું છે તો આ પ્રમાણે અલગ અલગ મુખ્ય ક્રિયાપદો અને અલગ અલગ જે લક્ષ્ય શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું ત્યાર પછી આગળ થોડા વાક્યો જોઈએ ફોર એક્ઝામ્પલ કે ડબલ્યુ શબ્દોમાં હાઉ મેની
અથવા તો હાઉ મચ નો ઉપયોગ કરી અથવા તો વિચ નો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું ત્યારે મેં તમને લાસ્ટ જે બે ટેન્સ ત્રણ ટેન્સ પૂરા થયા એમાં પણ કીધેલું કે હાઉ મેની કેટલા કેટલું કેટલી બરાબર જે વસ્તુ કરી શકાય એની સાથે આપણે હાઉ મચ એનો પણ અર્થ એટલો જ થાય કેટલા કેટલું કેટલી પરંતુ ન ગણી શકાય કોઈ જથ્થો દર્શાવતો હોય કોઈ વસ્તુને માપી શકાય એ બાબત સાથે હાઉ મચ નો ઉપયોગ થાય ત્યાર પછી વિચ એનો અર્થ કેટલું તો આ ત્રણેય જે ડબલ્યુ શબ્દો છે એની સાથે જે તે કર્મ જોડાય અને વાક્ય રચના બને તો એ વાક્ય રચના જોઈએ આપણે ફોર એક્ઝામ્પલ કે હાઉ બરાબર હાઉ મેની તો એની સાથે શું જોડાશે કર્મ કોઈ હાઉ મેની બુક્સ How many books are you buying now? How many books? એટલે કેટલા પુસ્તકો તમે અત્યારે ખરીદવા જઈ રહ્યા છો અથવા તો ખરીદી રહ્યા છો ત્યાર પછી હાઉ મચ થી તો હાઉ મચ એ વસ્તુ એનો પણ અર્થ એ જ થાય કેટલા કેટલી પરંતુ ન ગણી શકાય એટલે હાઉ મચ વોટર હાઉ મચ વોટર આર યુ ડ્રિંકિંગ તમે કેટલું પાણી હાઉ મચ વોટર લાઈક કેટલું પાણી પી રહ્યા છો બરાબર ત્યાર પછી વિચ થી બનાવ વિચ થી પ્રશ્ન પૂછો તો મોટા ભાગે હોય નિર્ધી વસ્તુ તો બાબત ની માહિતી માંગવા માટે એટલે કે કોઈ વસ્તુ એટલે કે નિર્ધી વસ્તુની માહિતી માંગવા લેવિચ સાથે કોઈ નિર્જીવ નામ ફોર એક્ઝામ્પલ કે વિચ બુક વિચ બુક ઇઝ શી રીડિંગ એટ પ્રેઝન્ટ કહે છે કે કઈ બુક તેણે એટ પ્રેઝન્ટ એટલે અત્યારે રીડિંગ કરી રહી છે અથવા તો વાંચી રહી છે બરોબર તો આ પ્રમાણે હાઉ મેની કેટલા કેટલું કેટલી બરોબર કોઈ શું કહેવાય ગણી શકાય તેવા નામ સાથે વપરાય ત્યાર પછી હાઉ મચ કેટલા કેટલું કેટલી એટલે કે ન ગણી શકાય એવા ન ગણી શકાય તેવા નામ સાથે તો હાઉ મેની થી તમને ગણી શકાય એવા નામ કેટલા કેટલું કેટલી એ પ્રમાણે એ પ્રમાણે જવાબ મળે હાઉ મચ કેટલા કેટલું કેટલી ન ગણી શકાય એવા અર્થ એટલે કે એવા નામનો તમને જવાબ સ્વરૂપે મળશે ત્યાર પછી વિચ બુક કયું પુસ્તક ઇઝ શી રીડિંગ એટ પ્રેઝન્ટ એટલે વિચ સાથે પણ કોઈ નિશ્ચિત નામનો ઉપયોગ ત્યાર પછી આપણે થોડા જો એક્ઝામ્પલ જોઈએ ફોર એક્ઝામ્પલ બુદ્ધિ વાક્ય રચના બનાવી ગોઈંગ ટુ સુરત એટ પ્રેઝન્ટ કે જે અત્યારે કોણ સુરત જઈ રહ્યું છે બરાબર તો એ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈ ત્યાર પછી હજુ થોડા એક્ઝામ્પલ્સ જોઈ ફોર એક્ઝામ્પલ કોઈ ઓવર વાક્ય રચનાનો ઉપયોગ કરી અને કોઈ એવું ક્રિયાપદ કે જેનો છેલ્લો વ્યંજન પ્રેવડાય કે જે છેલ્લા લેક્ચરમાં મેં તમને એની માહિતી આપેલી હતી બરોબર હુ ઇઝ હુ ઇઝ ટોકિંગ વિથ ધ કાર છેલ્લો વ્યંજન પ્રેવડાય એટલે કે
વ્યંજન સ્વર વ્યંજન જો એક ના નિયમ લખાયો તો મે કે ભાઈ વ્યંજન પછી સ્વર અને વ્યંજન આ છેલ્લા લેટર સ્વ એટલે છેલ્લો વ્યંજન છે એ બેવડા બરોબર એટલે વ્યંજન સ્વર વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન છે એટલે છેલ્લો વ્યંજન બેવડાવાનો ત્યાર પછી આ જે પ્રત્યે લાગ્યો તો આ મે તમને છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું કોઈ પ્રમાણ કોઈ સ્ટોપિંગ કા ના અત્યારે પોતાની કાર છે એ કોણ ઊભી રાખી રહ્યું છે તો ટોપી રહ્યું છે તો એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ બરોબર જે પ્રમાણે આપણે વાક્ય રચના જોઈ તો વાક્ય રચના તમારે સમક્ષ લખેલી છે એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ લખેલા છે ત્યાર પછી જો થોડા એક્ઝામ્પલ્સ ની વાત કરી ફોર એક્ઝામ્પલ કે હાઉ મેની થી હજુ એક બે એક્ઝામ્પલ જોઈ કે હાઉ મેની સાથે કેવા કરતા વપરાશે તો ભાઈ હાઉ મેની બુક્સ છે હાઉ મેની સાથે એવું કયું નામ જોડાય કે જે ગણી શકાય એવું હોય ફોર એક્ઝામ્પલ કે હાઉ મેની પેન How much will is she buying now? કેટલું દૂધ તેણે અત્યારે બાય એટલે કે ખરીદી રહી છે બરાબર તો જેવા WH શબ્દો છે બરાબર એ પ્રમાણે બરાબર WH શબ્દોના અર્થ પ્રમાણે જ એનો ઉપયોગ છે બરાબર ત્યાર પછી એની પછી સહાયકારક ક્રિયાપદ એટલે કે જેવા કરતા હોય એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે ત્યાર પછી જે તે મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું સ્વરૂપ એટલે કે વર્તમાન દ્વંદના સ્વરૂપનો ઉપયોગ આપણે થયેલો જોવા મળ્યો છે અહીંયા એક્ઝામ્પલ્સમાં તો આપણે ચાલુ વર્તમાન કાળની ઇન્ટ્રોગેટિવ વિથ ડબલ્યુએચ સેન્ટેન્સ એટલે કે ડબલ્યુએચ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના એમાં બે પ્રશ્નાર્થ વાક્ય રચના એક સાદી ડબલ્યુએચ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના અને ત્યાર પછી ઉથી બનતી બરાબર ડબલ્યુએચ શબ્દોમાં પ્રશ્નાર્થ વાક્ય રચના તો બંને વાક્ય રચનાઓ લખી એના આધારિત આપણે થોડા એક્ઝામ્પલ્સ જોયા મોટા ભાગના ડબલ્યુએચ શબ્દોનો આપણે ઉપયોગ અહીંયા જોયેલો છે તો લખેલો છે બોર્ડ ઉપર તો લગભગ આજના લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો મારા ખ્યાલથી બધા જ એક્ઝામ્પલ્સ છે એ તમારા માઇન્ડમાં ઉતરી ગયા હશે બરાબર આવા જ એક્ઝામ્પલ્સ છે એ તમે તમારી રફબુકમાં પહેલાં જાતે બનાવતા છો ત્યારબાદ એ બધા જ એક્ઝામ્પલ્સ છે એ અહીં વાક્ય રચનાઓ અને જે એક્ઝામ્પલ્સ આપેલા છે એની સાથે મેચ કરી ત્યાર પછી કન્ફર્મ કરીને તમારી ફેરબુકમાં ઉતારતા શીખો બરાબર એ ઉપરાંત જે તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ સ્વરૂપે જે તમને મટીરિયલ મળવા પાત્ર છે એમાં પણ ઘણી બધી એક્સરસાઇઝ હશે તો એને સોલ્વ કરો એ બધા વાક્યો લખો અને મોટા ભાગે બધી જ બાબતો છે એ તમારી ફેરબુકમાં નોંધો વ્યવસ્થિત સારા અક્ષરે બરાબર તો આ થયો અહીં કમ્પ્લીટ આપણો ચાલો વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ચારે ચાર વાક્ય રચનાઓ એ ઉપરાંત ચારે ચાર વાક્ય રચનાઓનો જે અભ્યાસ આપણે કર્યો હતો એ પ્રમાણે તમે પણ જાતે થોડી ઘરે પ્રેક્ટિસ કરો બરાબર એ ઉપરાંત પીડીએફ ફાઇલમાં જે એક્સરસાઇઝ આપેલી છે સમજૂતી આપેલી છે અને વ્યવસ્થિત વાંચો સમજો અને જાતે વાક્ય બનાવતા શીખો અને ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના ટેન્સની વાત કરીશું ત્યાં સુધી મારો લેક્ચર છે એ કમ્પ્લીટ કરું છું ધન્યવાદ